હોવાની ધોલવણી ત્રંડસતા પોલી શકી ઘણા સમયથી શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે। બિલોડાસાની ધોલવણી ત્રંડસતા પોલી ચોકી છે ખરી, પણ ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી। ધોળવીના વેપારી એસોસિએશન દ્વારા કેટલીક વાર લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે, પણ આ દિન સુધી પોલી ચોકી બંધ હાલતમાં જોવા મળી રહી છે। ભિલોડા તાલુકાના આજુબાજુના ગામડાના મુસાફરો મુસાફરીને રાત્રે મોડા પસાર થતા હોય છે, તો અમુકવાર લૂંટના બનાવો બનતા હોય છે। તેમાં દુકાનોમાં ઘણીવાર ચોરી થવાના બનાવો પણ બનતા હોય છે। તેમાં લુખા તત્વોના કારણે વેપારીઓ દ્વારા તેમના ધંધા રોજગાર જલ્દી બંધ કરીને વહેલા ઘરે જતા રહેતા હોય છે। તો ધોલવણી તંડસ્તાના સૌ વેપારી એસન દ્વારા પોલીસ ચોકી તાત્કાલિક ચાલુ કરવામાં આવી અને બે પોલીસ જવાનોને મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। કે શું ધોલવણી પોલીસ ચોકી ફરી ચાલુ કરવામાં આવશે એ આવનારો સમય બતાવશે। બીડો રિપોર્ટ, જ્યોતિકા ખરાડી, અરવલ્લી। ધોલવણી ત્રણ રસ્તા પોલીસ ચોકી બંધ છે તેના વિશે તમે શું કહેવા માગો છો? ધોલવણી ત્રણ રસ્તા ઘણા સમયથી પોલીસ ચોકી બનાવેલ છે, પરંતુ ત્યાં દિવસે અથવા તો રાત્રે કોઈ પણ વખતે પોલીસની ઉપસ્થિતિ હોતી નથી અને અવારનવાર ઘણા બધા એવા બનાવો બને છે, મારપીટ પણ થાય છે અને પોલીસ સ્ટેશનને એની ફરિયાદો પણ હમણાં તાજી જ લગભગ 15-20 દિવસ પહેલાં જ પણ ગયેલ છે। પોલીસ સ્ટેશનને પણ એ વાતની જાણ જ છે। પંચાયતમાં અમે લાઇટ માટે પણ અરજી કરેલી છે। બધી દુકાનોમાં રાત્રે ગમે ત્યારે ચોરી થવાની પણ પૂરેપૂરી સંભાવના છે અને ત્રણ રસ્તા રાત્રે કોઈ અમદાવાદથી કોઈ પેસેન્જર એકલું દુકલું આવે તો એના માટે બહુ જ ડર લાગે એવી પોઝિશન છે। માટે પોલીસ ચોકીએ દિવસે અને રાત્રે બે બે પોલીસ જવાનોને જો રાખવામાં આવે તો આજુબાજુના વિસ્તારના માણસોને ઘણો બધો ડર ઓછો થઈ જાય એવું છે। જય હિન્દ।